અમે જોયું કે લગાતાર આજે પણ દર્દીઓની સંખ્યા અહીં વધી રહી છે અહીં આવતી એમ્બ્યુલન્સ હોસ્પિટલના સ્ટાફનું જોખમ વધારી રહે છે આ જોખમ છતાં મુશ્કેલીના આ સમયમાં તેઓ ખુશીની પળોને માણી લે છે અહીંથી પહેલા દર્દી સાજા થઈને બહાર ગયા ત્યારે તેમણે ખુશીથી વધાવ્યા દર દસમાંથી એક કોરોના વાયરસના દર્દી સ્વાસ્થ્યકર્મી છે મારો ટેસ્ટ નેગેટિવ આવશે તો હું કામ પર પરત ફરીશ અહી મેડ્રિડમાં હાલત ખરાબ છે તો બીજી તરફ ઇટાલીમાં પાબંધી વધુ સખત થઈ રહી છે અહી ઇટાલીની ગલીઓ સુમસાન બની ગઈ છે જો કે મેડિકલ સેવાઓમાં કામકાજ ચાલી રહ્યું છે જો વાત કરીએ ઇટાલીની હોસ્પિટલોની તો અહીંની તમામ પથારીઓ દર્દીઓથી ઉભરાઈ રહી છે અહીં અત્યાર સુધીમાં લગભગ ચોવીસ ડોક્ટરોની પણ મોત થઈ છે જો કે રાહતના સમાચાર એ છે કે હવે નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે જો કે જાણકારો આટલા ઉત્સાહિત નથી આપણે હકીકતમાં જોવું પડશે કે ખરેખર આ દર્દીઓની સંખ્યા ઘટે છે કે આ માત્ર એક દિવસની ખુશી છે ઇટાલીમાં જે કંપનીને કામકાજ કરવાની પરવાનગી છે એમાં શબપેટી બનાવતી કંપનીઓ પણ છે કારણ કે કોરોના વાયરસને કારણે દુનિયામાં સૌથી વધારે મોત અહીં ઇટાલીમાં થયા છે